પંચમહાલ જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં પ્રેમલીલા કરતા કર્મચારી પ્રેમી પંખીડા થયા કેમેરામાં કેદ. એચઆઈવી વિભાગમાં કર્મચારી થયા છે કેમેરામાં કેદ, તે પણ પ્રેમલીલા કરતા, અને જેનો વિડીયો થઈ રહ્યો છે વાયરલ. પંચમહાલની એકમાત્ર સરકારી હોસ્પિટલ જે સિવિલ હોસ્પિટલ તરીકે નામના ધરાવે છે, ત્યારે ગોધરાના કર્મચારી ચાલુ ફરજ દરમિયાન એકબીજાના પ્રેમમાં એટલા બધા ગળાડૂબ થઈ ગયા કે એક મહિલા કર્મચારી અને મિતુલ પટેલ નામનો કર્મચારીનો આ વિડીયો થઈ રહ્યો છે વાયરલ, જેની પુષ્ટિ અમારી ચેનલ કરતી નથી. આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો સિવિલ હોસ્પિટલમાંથી વાયરલ થયો હોવાનું લોકમુખી ચર્ચા થઈ રહી છે. ગોધરા સિવિલ હોસ્પિટલના એચઆઈવી ઓપીડી વોર્ડમાં આવા કારસ્તાન થતા હોવાનું લોકમુખ્ય ચર્ચાઓ થઈ રહી છે. વાહ રે દુનિયા વાહ, કેવો જમાનો આવ્યો છે 2022નો. દર્દીઓ એક તરફ લાઇનમાં ઊભા છે અને પ્રેમી પંખીડા ઓફિસમાં મોજ માણે છે, ને મોજ માણતા તેમને પગાર પણ મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે ગોધરા સિવિલ હોસ્પિટલના કર્મચારીઓનો હોવાનું લોકમુખ્ય ચર્ચાઈ રહ્યું છે, જેમાં બંને એકબીજાને બીભત્સ સપોર્ટ કરતા નજરે પડે છે. તેમને દર્દીઓની કંઈ જ પડી ન હોય તેવું લાગી રહ્યું છે. દર્દીઓ લાંબી કતારમાં લાઇનમાં ઊભા હોય ને ઓફિસની અંદર આ રીતે અધિકારીઓને જાણે કે કોઈનો ડર જ ન હોય અને ઉપલા અધિકારીનો પણ જાણે કે ડર ન હોય, તેમ શું આ પ્રેમી પંખીડા સિવિલ હોસ્પિટલના અધિકારીઓ તેમને સપોર્ટ કરતા હશે કે આવું જ ચાલતું હશે? શું ગોધરા સિવિલ હોસ્પિટલમાં આવા પ્રેમી પંખીડાઓનો અડ્ડો છે? શું આના પર ગોધરાની સિવિલ હોસ્પિટલના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવશે કે નહીં, તે તો આવનાર સમય જ બતાવશે. હાલમાં 2022ની અંદર આ રીતે જાહેરમાં અને હોસ્પિટલમાં નોકરી કરતા કર્મચારીઓ જો એકબીજાના પ્રેમમાં ગળાડૂબ રહેશે તો લોકો જે દર્દીઓ છે તેમની સારવાર કોણ કરશે તેવા સવાલો પણ ઉઠવા પામ્યા છે. શું ઓફિસ સમયે અને તે પણ ચાલુ વર્તમાન સ્થિતિમાં જ્યારે નોકરી પર હોય ત્યારે નોકરીનો પગાર મળતો હોય છે, પ્રેમલીલા કરવાનો પ્રેમી પંખીડાઓનો પગાર સરકાર નથી આપતી, લોકોના ટેક્સના નાણાં ઉઘરાવીને સરકાર દરેકનો પગાર પૂરો પાડે છે, તે એક નોકરશા છે, કર્મચારી છે, અને આવા કર્મચારીઓ પ્રેમલીલા કરવા માટે તેમને સમય મળી રહ્યો છે ઓફિસના સ્ટાફનો, અને ઓફિસનો સ્ટાફ જો આ રીતે જ પ્રેમલીલા કરતો રહેશે તો 2022 પછી 2023 ને 2024 કંઈક નવું જ થતું જોવા મળશે. આ રીતે જાહેર અને ખુલ્લેઆમ પ્રેમ કરતા પ્રેમી પંખીડાના વિડીયો થઈ રહ્યા છે વાયરલ, અને ગોધરાની સિવિલ હોસ્પિટલમાં પ્રેમલીલા કરતો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. રાજ્યભરમાં તેના ઘેરા પ્રતિકાર પડી રહ્યા છે કે શું ઓફિસનો સ્ટાફ જ આ રીતે એચઆઈવી વિભાગમાં કર્મચારીઓ કેમેરામાં કેદ થયા છે, પ્રેમલીલા કરતા વિડીયો થયો છે વાયરલ, જોકે અમે તેની પુષ્ટિ કરતા નથી. અમારી ચેનલ પણ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી. આ તો થયો છે વિડીયો વાયરલ. આધુનિક યુગ અને 21મી સદી પૂર્ણ થઈને 22મી સદીમાં પ્રવેશ કરતા પશ્ચિમીકરણનો પવન જાણે કે ફૂંકાયો હોય તે પ્રમાણે કર્મચારીઓ જાહેરમાં અને તે પણ ઓફિસમાં પ્રેમલીલા કરતા અને એકબીજાને અડપલક કરતા પણ જોવા મળી રહ્યા છે, ત્યારે આવી જ રીતે ઓફિસોમાં ચાલતું હશે ને તે પણ સરકારી ઓફિસોમાં. જો સરકારી કર્મચારીઓ જ આ રીતે મહિલાઓ સાથે પ્રેમલીલા કરતા હોય અને તેનો પગાર મેળવતા હોય તો ખાનગી કંપનીઓમાં કેટલું આવું પ્રેમલીલાઓ ચાલતી હશે તેવા સવાલો પણ ઉઠવા પામ્યા છે. ત્યારે માનવતા માણસની મારી પરવારી હોય તે પ્રમાણે જોવા મળી રહ્યું છે. જો કે ગોધરાની સિવિલ હોસ્પિટલમાં પ્રેમ કરતા પ્રેમલીલાના પ્રેમી પંખીડાનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, ત્યારે દર્દીઓ કણસતા હોય, દર્દીઓને દુઃખ પડતું હોય, દર્દીઓ લાઇનમાં ઊભા હોય અને ઓફિસનો સ્ટાફ અંદર ગટુલિયા રમતો હોય અને પ્રેમની ગુગલી રમતો હોય અને પ્રેમ કરતો હોય, ત્યારે લાંબી કતારોમાં લાઇનમાંથી દૂર સુધી તો દેખાતું નથી, ત્યારે આવા અધિકારી વર્ગ આવા પ્રેમલીલા કરતા પ્રેમી પંખીડાઓ પણ કોરડો વીજી અને તેમને સબક શીખવાડશે તો આવનાર સમયમાં આવી ઘટનાઓ નહીં આવે. નહીંતર આવનાર સમયમાં જાણે કે ગોધરાની સિવિલ હોસ્પિટલ પ્રેમનો અડ્ડો હોય, પ્રેમલીલા કરવાનો અડ્ડો હોય તેવી અનેક હોસ્પિટલોમાં આવા અડ્ડાઓ શરૂ થઈ જાય છે. આમ પણ મહિલા સશક્તિકરણ અને બેટી બચાવો બેટી પઢાઓ જેવા નારા આપવામાં આવે છે, પરંતુ મહિલાઓ સાથે ઉપલી અધિકારીઓ
પોતાની કામલીલા સંતોષવા માટે આવી મહિલાઓનો ઉપયોગ પણ કરતા હોય છે, ત્યારે ક્યાંક મહિલાઓ પણ પુરુષોનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે આવા પ્રેમલીલા કરતા વિડીયો વાયરલ થતા હોય છે, જેને લઈને સમાજમાં દુષ્પરિણામ ભોગવવું જ પડતું હોય છે, સમાજમાં બદનામી જ મળતી હોય છે, ત્યારે આવા બદનામ કરતા તત્વો સામે કાયદેસરના પગલાં ભરવામાં આવે અને ઉચ્ચ કક્ષાએથી તપાસ કરી અને આવા કર્મચારીઓ પર કાયદેસરનો કોરડો વીંઝવામાં આવે તો આવનાર સમયમાં આવી ઘટનાઓ બનતી અટકશે, નહીંતર તો આવનાર સમય 2022 પછી 2024 ને 2030 સુધી ખુલ્લેઆમ પ્રેમલીલા કરતા વિડીયો વાયરલ થશે તોય કોઈ નવાઈ નહીં લાગે, તે તો આવનાર સમય જ બતાવશે કે આ કોરડો વીંઝાય છે કે નહીં, અને પ્રેમલીલા કરતા પ્રેમી પંખીડાઓ પર અધિકારીઓ દ્વારા આ પ્રેમલીલા કરતા કર્મચારીઓ પર શું એક્શન લેશે તે જોવાનું રહ્યું. હાલમાં તો આ વિડીયો એટલો બધો વાયરલ થઈ રહ્યો છે કે જે કર્મચારીઓ છે તે પ્રેમલીલામાં મશગુલ થયેલા જોવા મળી રહ્યા છે.